अरे जननी जन तो भगत जन का दातार ने का सूर नहीं तर रेजे वांजनी तारू मत गुमाविश नूर आदेश ना कवियो ये आदेश नी जनेता उने में कहवाय छे ठपको आयपो छे के मां तू दीकरा ने जन्म दे तो दीकरा ने भक्त जनजे का तो सुरवीर जनजे का यो दातार जन्म जे के आखी दुनिया यने याद राखे कारण का देश त्याग समर्पण ने बलिदान नो आ देश से आ सुरवीरो नो देश से रणसिंगा वागे हुंता जागे कांगर बागे काम पड़े दग दगती धरती फौजू फरती विनाश करती त्रैक वड़े अरे मर्दो नहीं हाके ध्रुजे धाके धूलू फाके तोय लड़े मैदान ने मरवा अवसर वरवा मर्द कसुंबल रंग चढ़े जी मर्द कसुंबल रंग चढ़े ई आ सुरवीरो नो देश से अरे नो वड़े काई करे गेंगे के फेफे गड़ी शणगार मर्दो नो सजी लियो तो मजा आवे ई आ त्याग ने समर्पण नी आ धरती પણ દાતારી કેવી હોય આ સૌરાષ્ટ્રની ધરતીની ખમીરાત કેવી હોય એની મારે તમને વાત કરવી છે. પાલીતાણા તાલુકાનું કામળિયાનું વડાળ નામનું ગામ અને એ આહિરોનો આખો નેહડો એ કામળિયા આયરો રે રબારી રે અને એમ કહેવાય છે મારે વાત એ કરવી છે કે હામ તો આપા હાંબળ હાંખના રબારી અને એમ કહેવાય છે કે પોતાની ઘરે જાહો જલાલી છે 25 વીઘા જમીન એટલું નહીં પણ હો હો ગાયું બેહુના દુજાણા અને ડાયરા વાળો માણા કાયમને માટે મહેમાન એમ કહેવાય છે કે બેઠા હોય અને હામ હામા કહુંબાની અંજળિયું દેવાતી હોય મારા હમ તારા હમ મારા હમ તારા હમ કરી કરી અને કહુંબાની અંજળિયું લેવાતી હોય પણ એવો દાતાર માણા મારે વાત એ કરવી છે કે એક દિવસનો સમય છે એ હુરજ નારાયણ આમ કોર કાઢી ભલે ને ઓગા ભાણ ભાણ તિહારા લવ બામણા હવે તો જીણ મરણ રીમાણ અમાણી રાખજે કાશે પર આવું એ હુરજ નારાયણ છે એ પોતાની હોનાની કિરણો છે ધરતી ઉપર પાથરે અને ઋષિઓ છે એ સૂર્યને અર્ઘ આપે ન આપે એ પહેલા હામત આપા હાંબળ હાંખના રબારી એ પોતાની ગાયું ભેહું લઈ અને ચારવા માટે નીકળેલા અને ધીમે 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 એ વડાળની બજારમાંથી નીકળવું અને એક ઘરેથી કલ્પાંતનો અવાજ આવ્યો રુદનનો અવાજ આવ્યો અને દરવાજો ખોલીને જોયું તો એક આયરાણીની આંખીમાંથી આહુડાની ધારું થતી હતી અને એ ન્યા જઈ અને એટલું કીધું કે બેન રોવાનું કારણ હજી તો હવાર થયું છે બાપ શું કામ રડે છે શું કામ કલ્પાંત કરે છે ત્યારે આયરાણી છે એટલું કહે છે કે ભાઈ રક્ષાબંધનના દિવસો આવે છે મારે મારા પિયરમાં રક્ષાબંધન કરવા જવું છે પણ મારો પતિ મને ના પાડે છે કે ના પાડવાનું કારણ કે મારે ભાઈ નથી એટલે મને એમ કહે છે કે તારે ક્યાં ભાઈ છે કે તારે રાખડી બાંધવા જવું હોય પણ ભાઈ મારે કાકા દાદાના તો ભાઈઓ છે મારે જવું હોય ને મને હરખવું હોય મને નભાઈ કહી અને અત્યારમાં મેણું બોલ્યું ને બાપ એટલે મારી આંખીઓમાંથી આહુડાની ધાર થાય છે કદાચ હું રક્ષાબંધન કરવા ન જાઉં તો મને કાંઈ ફેર નહીં પડે પણ મને જે નભાઈ કીધી ને એ મારા હૃદયમાં શબ્દો વાગી ગયા છે આ મેણું મને મારા હૃદયમાં વાગી ગયું એટલે મારી આંખીઓમાંથી આહુડાની ધાર થાય છે અને તે દિવસે હામત રબારી છે એટલું કહે છે કે બેન તને રક્ષાબંધન કરવા ન જવા દે તો કાંઈ નહીં તમે તો બે જણા છો તમારે લડાઈ ઝઘડાય નહીં બેન આજથી હું તારો ભાઈ ને તું મારી બેન મારા આ ઘરે આવી જાજે બેન મને રાખડી બાંધી જાજે અને એટલું કીધું અને બેનના આહુડા લૂસ્યા ત્યાં તો ખડખડાટ દાંત કાઢી અને આયર એમ કહે છે કે રબારી તે આને બેન બનાવી લીધી પણ તારી પાસે શું છે તે તું આપી દઈશ એને હે કે તું એને હું આપીશ અને એ વખતે હામત રબારી એટલું કહે છે કે તું આપવાની વાત કરતો હોય ને બાપ તો હવે મેં આને મારી બેન માની લીધી છે અને મારા બેનના કાપડામાં 25 વીઘા જમીન આપું છું જાવ એ 25 વીઘા જમીન આપી દીધી એટલે એ આયર એમ કહે છે કે તારો હું ભરોસો હાલ તું બોલ્યો ફરીશ નહીં મને ખબર છે મને તારી ઉપર વિશ્વાસ છે કે તું બોલ્યો નહીં ફરી તે જમીન આપી દીધી તારી બેનને પણ તારા દીકરાઓ કદાચ અમારી પાસે જમીન માંગશે તો અને એ દિવસે હામત સાંભળે મુશુના કાતરા ઉપર હાથ નાખી અને એટલું કીધું કે ભલા માણા બોલે એ ફરે નહીં એ બોલીને ફરી જાય એ રબારીનો દીકરો ન હોય પણ કદાચ તને એમ લાગતો હોય કે મારા દીકરા તારી પાસેથી પાછી જમીન માંગી લે હે તો આજ પછી આ ગામ હવે હું છોડું છું અને એમ કહેવાય છે કે પોતાનું વડાળ ગામ છોડી અને ચોક છે કદમગીરી આજુબાજુનું ગામ છે
ઈ ગામમાં વયા ગયા, ગીરના નેહડામાં વયા ગયા, પણ પાછું વળીને ક્યારે ઈ વડાળમાં ઈ રબારી આવ્યો નહોતો. અને આજ પણ એની પેઢી મુંડકીધાર ગામ છે, આહુંદરાળી છે, કુંભણ છે, આસરાણા છે, કિકરિયા છે, અને ઠેઠ ગાંડી ગીરમાં આહુંદરાળી ત્યાં સુધી એનો પરિવાર આજ પણ વસે છે. અને ઈ જે આયરાણી હતી અને એને જે બેન બનાવી હતી ને, એને અને આ હાંબળ રબારીઓને હજી પણ મામા ભાણેજના સંબંધ છે. આનું નામ દાતારી કહેવાય. એટલે કીધું કે જન નહીં જણતો ભગત જણજે, કા દાતાર ને કાં સૂર, નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. ઈ જનેતાએ આને જન્મ દીધો ઈ પ્રમાણ કહેવાય. ઈ જનેતાને હું લાખ લાખ વંદન કરું છું બાપ. આ આપણા ઇતિહાસો જે દરબાઈન પડ્યા છે ઈ હજી કવિઓના મુખ સુધી આવ્યા નથી બાપ. ઝવેરચંદ મેઘાણી જેવા કવિઓના હાથમાં આવ્યા હોત તો આજ આ ઇતિહાસો કેટલા ઊંચા હોત. પણ આ ઇતિહાસોને ધરબી દેવામાં આવ્યા, એટલા માટે હું કહું છું કે જેટલા જેટલા ઇતિહાસો છે એને અમે બોલવાના છીએ, અને ગમે એમ કરીને ગમે અહીંયા ધરબાઈ ગયેલા હશે તો ખોદીને અમે કાઢવાના છીએ. કારણ કે આ રબારીની ખુમારી, આ રબારીની સુરવીરતા, એની દાતારી હજી દુનિયાને ખબર નથી. માત્ર ને માત્ર ખાલી માલઢોર ચાર્યા છે એટલું નહીં, પણ જરૂર પડી ત્યાં યુદ્ધ મેદાનમાં જઈ અને પોતાની હાંઢળી ઉપર બેહી, પોતાના ઘોડા ઉપર બેહી અને પોતાના લીલા માથાના જે બલિદાન કર્યા છે એને આ દુનિયા ક્યારેય ભૂલી નહીં શકે.